નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. કન્ડક્ટર ભરતી 2021 અંતર્ગત કોમ્પ્યુટરનો ટેસ્ટ પેપર, જેમાં ટોટલ 41 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આ જે પ્રશ્નો લીધા છે, અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા કોમ્પ્યુટરના પ્રશ્નો લીધા છે. કેટલા પ્રશ્નો સાચા પડે છે 41માંથી, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ આવી શકે. HTML એટલે શું? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સ્કેનરનો. MS Excel ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS Excel ફાઇલનું એક્સટેન્શન હોય છે .xls. નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? ગઈકાલે જે વિડીયો લીધો હતો તેમાં આ પ્રશ્ન હતો. રિપીટ છે પ્રશ્ન. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, માય એકાઉન્ટ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? એ ઓપ્શન, હાઈપર લિંક. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? આ પણ પ્રશ્ન ગઈકાલના વિડીયોમાં હતો. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, રાઇટર. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? બી ઓપ્શન, સાચો જવાબ રહેશે F5. IPનું પૂરું નામ શું છે? IPનું પૂરું નામ થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ડી ઓપ્શન. બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. જંક મેઇલ તરીકે ઓળખવામાં આવે છે. HTTPનું પૂરું નામ શું છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, સિદ્ધાર્થ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઇમેઇલ ક્લાયન્ટ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? 14મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઇન્ટરનેટ એક્સપ્લોરર. બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે? બી ઓપ્શન, સાચો જવાબ રહેશે સ્ટ્રોંગ. DBMSમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે? TCLમાં. HTML દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટને આ પ્રકારથી સંચિત સેવ કરાય છે. કયા પ્રકારથી સંચિત સેવ કરાય છે? સી ઓપ્શન, ASCII અક્ષર દ્વારા. ઇમેઇલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? બી ઓપ્શન, હોસ્ટ નેમ કહેવામાં આવે છે. કોષ્ટક ટેબલની રચના બદલવા કયો SQI આદેશ વપરાય છે? બી ઓપ્શન, સાચો જવાબ રહેશે અલ્ટર. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે. પીળા રંગનું જોવા મળે છે. CD-ROM સ્ટેન્ડ્સ ફોર, 21મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. હેડર ફાઇલ્સ ઓફ્ટન હેવ ધ ફાઇલ એક્સટેન્શન, 22મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે .h. ઇમેઇલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? @. કમ્પ્યુટર બંધ કરતાં શેમાંથી માહિતી નાશ પામે છે? બી ઓપ્શન, રેમમાંથી. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? બી ઓપ્શન, રોમમાં ફક્ત મેમરી વાંચી શકાય છે. નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. બી ઓપ્શન, રેસ્ટર.
એસએમપીએસનું પૂરું નામ શું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે, સ્વિચડ મોર પાવર સપ્લાય. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન રીનેમ. બહુ બેઝિક ક્વેશ્ચન છે. એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ, પોર્ટ્રેટ. અને લેન્ડસ્કેપ આડું પેજ કરવા માટે અને પોર્ટ્રેટ ઊભું પેજ કરવા માટે યુઝ થાય છે. એમએસ વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? ડી ઓપ્શન કંટ્રોલ શિફ્ટ પ્લસ ગ્રેટર દેન. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાની શું કહે છે? ગઈકાલે આ પ્રશ્ન હતો, સર્ફિંગ કહેવામાં આવે છે. એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. એબીસી શું છે? જીમેલ ડોટ કોમમાં એબીસી શું છે? 32મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન યુઝર નેમ. લેનનું પૂરું નામ શું છે? લેનનું પૂરું નામ થાય છે લોકલ એરિયા નેટવર્ક. માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે, ડબલ ક્લિક. એમએસ વર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ વગેરે શું છે? ખ્યાલ જ હોવો જોઈએ કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો. ફોન્ટ સ્ટાઇલ. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MB. સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન ડિજિટલ સ્વરૂપે. એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? રાઇટરનો. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? અપગ્રેડ કહેવામાં આવે છે. નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે ન્યૂ ફોલ્ડર. જ્યારે તમે કોઈ નવું ફોલ્ડર બનાવો તો એના પહેલાં એને એ ફોલ્ડરને ન્યૂ ફોલ્ડર તો નામ આપેલું જ હોય છે, એટલે કે ડિફોલ્ટ અંદર આવેલું હોય છે. એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન ફોર્મેટિંગ ટૂલબારનો. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 41 પ્રશ્નો. કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં દરેક મિત્રો જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.